વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રકરણ 8, પ્રાણીપેશી. આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા કે કોષ, તો કોષ એ સજીવના શરીરનો પાયાનો એકમ છે એ આપણે જાણીએ છીએ. જેવી રીતે મકાન ઈંટમાંથી બને છે, એવી રીતે કોઈ પણ સજીવનો જો સૂક્ષ્મ એકમ આપણે જોઈએ, તો પાયાનો એકમ જોઈએ તો એ કોષ છે. આ કોષ ભેગા મળીને પેશીઓની રચના કરે છે અને એના અંગેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો માનવ શરીરના અંગોનો અભ્યાસ તેમાંની સૂક્ષ્મ રચનાથી જાણી શકાય છે. હવે આ સૂક્ષ્મ અંગોની જે રચના છે એનો જે અભ્યાસ છે એને પેશી વિદ્યા કહેવામાં આવે છે. એટલે આપણને પ્રશ્ન થાય કે આ પેશી એટલે શું, અથવા પેશીનો અભ્યાસ, પેશીની વિદ્યા એને શું કહેવાય. તો સૂક્ષ્મ રચના જે આપણા શરીરની અંગરચના બનેલી છે એના અભ્યાસને પેશી વિદ્યા કહે છે. આપણે જાણીએ છીએ કે બધા જ અંગો કોષ ધરાવે છે, પેશીઓ ધરાવે છે, અને આ પેશીઓ જુદા જુદા પ્રકારની હોય છે. આપણે પોતાના હાથને ટટ્ટા રાખી શકીએ તો એના માટે જવાબદાર કંકાલ પેશી છે. આપણે વિચારી શકીએ છીએ તો એના માટે જવાબદાર ચેતા પેશી છે. આપણે હલનચલન કરી શકીએ છીએ તો એના માટે જવાબદાર સ્નાયુ પેશી છે. આમ અનેક પેશીઓ હોય છે જે જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલી હોય છે. સંયોજક પેશી બધી પેશીઓને જોડવાનું, એમનું સંયોજન કરવાનું અને એક ભેગા કરવાનું કાર્ય કરે છે. એટલે કે વિશિષ્ટ કાર્ય કરનાર, એક જ સરખા આકારના, ઉદ્ભવવાળા, સંરચનાવાળા, વિશિષ્ટતા ધરાવતા કોષોનો સમૂહ એટલે પેશી કહેવાય. આપણે હમણાં જ મેં તમને કહ્યું કે કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે, પણ આ કોષો કેવા, તો ચોક્કસ કાર્ય માટે જોડાયેલા હોય, ચોક્કસ વિશિષ્ટતા ધરાવતા કોષોનો સમૂહ હોય, એક સરખા આકારવાળા હોય, ઉદ્ભવ એમનો એક સમાન હોય, સંરચના સમાન હોય, તો આવા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. અને એમનો ઉદ્ભવ નિશ્ચિત ગર્ભીય સ્તરમાંથી થાય છે. શરીરની પેશીઓનું વર્ગીકરણ 4 વિભાગમાં કરવામાં આવ્યું છે. અધિચ્છદીય, અધિચ્છદ એટલે સ્તર, અને અધિ એટલે ઉપરનું, એટલે ઉપરના સ્તરમાં જે પેશીઓ આવેલી હોય એ. ત્યારબાદ બીજી છે સંયોજક પેશી, હમણાં જ મેં તમને વાત કરી. ત્યારબાદ સ્નાયુ પેશી અને ચેતા પેશી. તો આ પેશીઓનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. આ પ્રાણી પેશીનું વર્ગીકરણ આપણે જોઈએ તો અધિચ્છદ પેશી જે છે, અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી એમ મુખ્ય 4 વિભાગમાં વર્ગીકરણ કર્યા બાદ અધિચ્છદ પેશીને પાછી બીજા 2 વિભાગમાં સરળ અધિચ્છદ અને સ્ત્રુત અધિચ્છદ. સરળ એટલે ખૂબ જ પ્રાથમિક તબક્કાની અધિચ્છદ પેશી જે હોય એને ફરીથી વર્ગીકૃત કરવામાં આવે છે. લાદીસમમાં, ઘનાકારમાં, આકાર કયા પ્રકારનો છે એ સરળ અધિચ્છદ પેશી, એના આધારે સ્તંભીય અને પક્ષમલ અધિચ્છદ. ત્યારબાદ સંયોજક પેશી છે એનું વર્ગીકરણ પણ 3 વિભાગમાં, વિશેષ, કંકાલ અને પ્રવાહી સંયોજક પેશી એમ કરવામાં આવે છે. સ્નાયુ પેશીને અરેખિત સ્નાયુ પેશી, રેખિત સ્નાયુ પેશીને રદ સ્નાયુ પેશી આવી રીતે વર્ગીકૃત કરવામાં આવેલ છે. હવે દરેક પેશી વિશે આપણે માહિતી એક પછી એક મેળવીશું. તો સૌથી પહેલા છે આપણી પાસે અધિચ્છદીય પેશી, ત્યારબાદ અધિચ્છદીય પેશીના વર્ગીકરણ જોઈશું. આચ્છાદન કરતા કોષોની બનેલી છે. આચ્છાદન એટલે આવરણ બનાવતું હોય, જેનાથી આપણે એમ કહીએ કે બરફ આચ્છાદિત પ્રદેશ એટલે બરફથી છવાયેલો. આચ્છાદન એટલે છવાયેલું, અથવા તો એના ઉપર આવરણ જેનું હોય, એટલે આવરણ કરનારા કોષો, આવરણ બનાવનારા કોષોની બનેલી આ પેશી છે. એટલે સંપૂર્ણ શરીરની ફરતે, અન્નમાર્ગની દિવાલો પર, અંગોની બહારની સપાટી પર, ગ્રંથિઓના પોલાણની ફરતે આવેલું હોય છે. આ આવરણ ક્યાં ક્યાં આવેલું હોય છે એના અંગેની અહીંયા માહિતી આપી છે. તો આપણા શરીરની આજુબાજુ આ આવરણ આવેલું હોય છે, અન્નમાર્ગની દિવાલ પર, જેથી ઘસારો જ્યાં વધારે થતો હોય એવા ભાગમાં, અંગોની બહારની સપાટી પર, ગ્રંથિઓના પોલાણની ફરતે એ હોય છે. રુધિરવાહિનીઓના પોલાણની ફરતે આવેલા અધિચ્છદીય સ્તરને અંતઃછદ, અંધ અધિચ્છદ કહેવામાં આવે છે. અંતરની બાજુએ હોય તો એ અંતઃછદ, અને બાહ્ય અધિચ્છદ એમ હોય, બહારની તરફ હોય તો એને બાહ્ય અધિચ્છદ કહેવામાં આવે છે. અને એના આકાર અને કાર્ય પરથી તેનું નામકરણ અને વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે એનો આકાર જો સ્તંભ જેવો હોય તો એને સ્તંભીય અધિચ્છદ કહેવામાં આવે છે. ગ્રંથિમય અધિચ્છદ, એનો કાર્ય સ્ત્રાવ કરવાનું છે, એટલે એનો ક્રિયાત્મક ગુણ છે, એના ઉપરથી એનું નામકરણ ગ્રંથિમય અધિચ્છદ એમ કરવામાં આવે છે. હવે આંતરકોષીય દ્રવ્યોનો અભાવ અથવા નહિવત હોય, જેથી અધિચ્છદીય કોષોની દિવાલ એકબીજા સાથે સખત રીતે જોડાયેલી હોય છે,
આપણે હમણાં અધિછદીય પેશીની રચના જોઈશું તેમની દિવાલ જોડાયેલી હોય છે કારણ કે એમાં આંતરકોષીય અવકાશ કે દ્રવ્ય હોતું જ નથી એવું અથવા તો થોડું હોય છે એમ આપણે કહી શકીએ. સરળ અધિછદો એક કોષની હારમાળાના બનેલા હોય છે જ્યારે સ્તૃત અધિછદ એક ઉપર એક કોષોના સ્તરો આવેલા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સ્ટેક્સ અથવા તો થપ્પી જેવી જે રચના છે એ સ્તૃત અધિછદ છે. જ્યારે એક જ આવરણ આવેલું હોય તો એને સરળ અધિછદ કહી શકાય. માળાના મણકા જેવી રીતે જોડાયેલા હોય એવી રીતે જો કોષો જોડાયેલા હોય તો એને સરળ અધિછદ કહેવાય. પણ આપણે બન હોય એ બનના એક થપ્પીની ઉપર બીજી બનની થપ્પી એના ઉપર ત્રીજી થપ્પી ચોથી થપ્પી એ રીતે ગોઠવાયેલા હોય તો એને સ્તૃત અધિછદ કહી શકીએ. આકારના આધારે સરળ અધિચ્છદને મુખ્ય ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે. લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ અને પક્ષમીય અથવા કેશ તંતુમય. અહીંયા આપણે તમે જોઈ શકો છો કે લાદીસમ અધિચ્છદના કોષો જે છે એ આપણા ઘરની અંદર ભોંયતળિયામાં જે લાદી હોય એવા પ્રકારના કોષો હોય છે. પંચકોણ ષટકોણ આકારના હોય, ચપટા અને પાતળા હોય, એટલે ટાઇલ્સ જેને આપણે કહીએ છીએ એવી લાદી જેવી એની રચના હોય છે એટલે એને લાદીસમ અધિચ્છદ કહેવામાં આવે છે. એની નીચેનો ભાગ આ જે છે એ આધાર કલા છે અને અહીંયા કોષ કેન્દ્ર આ ટપકા જે દેખાય છે એ કોષ કેન્દ્ર દર્શાવે છે. અને કોષ દિવાલ તમે જોઈ શકો છો કે એકબીજા સાથે લગોલગ જોડાયેલ છે એટલે એમાં આંતરકોષીય અવકાશ કે દ્રવ્ય હોતા નથી. અને એને સિલ્વર નાઇટ્રેટથી અભિરંજિત કરતા આ જે જોડાણ છે એ કાળા રંગનું દેખાય છે. મુખ, અન્નનળી, વાયુકોષ, નાક, પરિહદ, આવરણ અને રુધિરવાહિનીના પોલાણનું સ્તર બનાવે છે. ચામડી તથા જીભની બહારનું આવરણ બનાવે છે. આ લાદીસમ અધિછદ ક્યાં આવેલા હોય છે એ અહીંયા આપેલું છે. આપણા મુખની ફરતે અંદરનું જે આવરણ હોય છે, આપણા ગાલની અંદરની તરફનું જે આવરણ હોય છે એ આવરણ આ લાદીસમ અધિછદ કોષોનું બનેલું હોય છે. જીભની બહારનું આવરણ અથવા ચામડીની બહારનું આવરણ પણ એનું જ બનેલું હોય છે. આ પેશીનું કાર્ય શરીરના અંતસ્થ ભાગ, રસાયણ, જંતુઓના પ્રવેશ અને ઘા પડવા સામે રક્ષણ કરવાનું છે. ત્યારબાદ આવે છે ઘનાકાર કોષો, અધિચ્છદ કોષો. કોષો છેદમાં ઘન જેવા દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક ઘન જેવી રીતે હોય. આ પ્રમાણે તમે ક્યારેક ઘન જોયો હોય તો સમઘન અથવા લંબઘન આ પ્રકારનો હોય છે. આ પ્રકારને સમઘન હોય એટલે આવા ઘનાકાર કોષો અહીંયા આપણને દેખાય છે એટલે ઘન આકારના છે એટલે ઘનાકાર અધિચ્છદ એમને કહેવામાં આવે છે. આમ પાછા ઉપરથી આપણે જોઈએ તો એ બહુકોણાકાર પણ દેખાય છે. યકૃતની નળીઓમાં, મૂત્રપિંડ નલિકાઓમાં અને પ્રસ્વેદ ગ્રંથિઓ. પ્રસ્વેદ એટલે મિત્રો જ્યાંથી આપણને પરસેવો થાય છે એના સૂક્ષ્મ છિદ્રો આપણી શરીરની ચામડી ઉપર આવેલા હોય છે. તો એની જે ગ્રંથિઓ હોય એ ગ્રંથિઓના અંદર ઘનાકાર અધિચ્છદના કોષો આવેલા હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે પ્રસ્વેદ ગ્રંથિ જે છે એ પરસેવાનો સ્ત્રાવ કરવાનું અથવા ઉત્સર્જન કરવાનું કાર્ય કરે છે. નકામાં નિકાલ યોગ્ય જે કરવા યોગ્ય પદાર્થો છે એ પદાર્થોને બહાર ફેંકવાનું કાર્ય એટલે ઉત્સર્જન. એ ઉત્સર્જન માટે સંકળાયેલા જે અંગો હોય એની અંદર આ અધિચ્છદ કોષો, ઘનાકાર અધિચ્છદ કોષોની પેશીઓ આવેલી હોય છે. એટલે શોષણ, ઉત્સર્જન અને સ્ત્રાવ કરવાનું છે અને શરીરના અંગોને યાંત્રિક આધાર આપવાનું છે, મજબૂતી આપવાનું છે એમ કહી શકાય. હવે ત્રીજો પ્રકાર જે સ્તંભીય અધિચ્છદ, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એનો આકાર સ્તંભ જેવો છે. ઉભા સ્તંભ હોય એના જેવું આપણને દેખાય છે એટલે એને સ્તંભીય અધિચ્છદ કહેવામાં આવે છે અને સામાન્ય કરતા થોડા વધારે ઊંચા કદમાં દેખાય છે. આધાર કલા કોષોના નીચેના છેડે છેક નીચે, અહીંયા જે કોષ કેન્દ્રની નીચેનો જે ભાગ છે એને આધાર કલા, આધાર આપતી કલા ને આધાર કલા કહેવામાં આવે છે. અને એને કારણે આ કોષો લાંબા થવાને કારણે કોષ કેન્દ્ર પણ લાંબુ અને લંબગોળ આકારમાં બની જાય છે અને રહે છે કોષની મધ્યમાં. ક્યારેક ઉપરની તરફ પણ હોય અથવા તો થોડુંક નીચેની તરફ પણ હોય છે. અન્નમાર્ગના પોલાણની ફરતે જનનાંગો, કેટલીક ગ્રંથિઓની મોટી નળીઓમાં મળી આવે છે. એનું મુખ્ય કાર્ય જઠર અને આંતરડામાં શોષણ અને સ્ત્રાવ કરવાનું છે. તો આ મુખ્યત્વે અધિચ્છદ જે છે એ આવરણ બનાવવાનું કાર્ય આપણે જોયું. ત્યારબાદ શોષણનું, ઉત્સર્જનનું અને
સ્ત્રાવ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. હવે પક્ષમલ અધિચ્છદ એના નામ પ્રમાણે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પક્ષમો ધરાવે છે. આ વાળ જેવા તંતુ જેવી જે રચના છે એને પક્ષમ કહેવામાં આવે છે. અધિચ્છદ કોષોના મુક્ત છેડે ખૂબ જ નાજુક કોષ રચના બનેલા કોષ રસના બનેલા પક્ષમો અથવા કેશ તંતુઓ આવેલા હોય છે અને આધાર કણિકાઓમાંથી તે નીકળે છે, એક જ દિશામાં વળી શકે છે અને પાછા મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે આ આજુબાજુ જો કોઈ દ્રવ્ય હોય તો એને ગતિ આપવાનું કાર્ય કરે છે. તેની ફરતે આવેલા પ્રવાહીમાં આંદોલન ગતિ કે તરંગો ઉત્પન્ન કરે છે. નાકનું કોટર શ્વાસનળી શ્વાસવાહિનીમાં મળી આવે છે અને દેડકામાં કંઠનળીનું અસ્તર આનું બનેલું હોય છે જે ખોરાકના કણને શ્લેષ્મથી લપેટી આગળ ધકેલવાનું કાર્ય કરે છે. એટલે આને કારણે ખોરાક આગળ ધકેલાય છે અને આપણા શરીરમાં નાકની અંદર આવા અધિચ્છદ પક્ષમલ અધિચ્છદના કોષો આવેલા હોય છે જે ગાળણ ક્રિયાનું કાર્ય કરે છે અને હવાને આગળ ગતિ આપે છે. આમ જોઈએ તો આપણને ખેતરમાં ઘાસ ઉગ્યું હોય અને જો હવા આવે અને એની જે ગતિ થાય એના જેવી ગતિ એ આ પક્ષમની ગતિ હોય છે. એટલે પાછી પાછા હવા બંધ થાય એટલે પાછા એ મૂળ સ્થિતિમાં જેમ ઘાસ ઉભું થઈ જાય એવી રીતે આ પક્ષમાં પણ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. હવે સંયુક્ત અધિચ્છદ, તો સંયુક્ત અધિચ્છદ તમે જોઈ શકો છો આ સપાટી કાયમ ભીની રહે છે, ઘસારા અને ક્ષયનો સામનો કરવો પડે નહીં તેવી જગ્યા પર આવેલા હોય છે. એટલે જે જગ્યાએ કાયમી રચના છે એટલે બદલાતી ના હોય એવી જગ્યાએ હોય છે જ્યાં ઘસારો ઓછો લાગે ત્યાં. આ રચનામાં એક ઉપર એક આવેલા કોષોના અનેક સ્તર છે. આધાર કલા અહીંયા તમે નીચે જોઈ શકો છો, તંતુ જેવી અંકુરની સ્તર છે અને એના કોષોનું કાયમી વિભાજન થઈ ઉપરના તરફના સ્તરોમાં કોષનો વધારો થતો રહે છે. આમ કોષ ઉપર જતા જતા ચપટા બનતા જાય, પાતળા બનતા જાય અને ઉમેરો થતા કોષના આકારમાં ફેરફાર થાય. સૌથી ઉપરના સ્તરમાં આવેલા કોષો ચપટા તંતુમય પ્રોટીન કેરોટીન ધરાવતા અને નિર્જીવ કોષો બની જાય. અહીંયા આપણને કોષ કેન્દ્ર દેખાતું નથી. સૌથી ઉપરનું સ્તર મૃત સ્તર હોવાથી ઘસારાને લીધે ખરી પડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચામડીની બહારના ભાગમાં તમે ક્યારેક પ્રાણીઓને વિમોચન કરતા એટલે કે સાપને કાચરી ઉતારતા અથવા તો અન્ય એવા જે સરીસૃપ હોય છે એ પોતાની ઉપરની ત્વચાનો ત્યાગ કરે છે તો એ આવા કોષો સ્તૃત અધિચ્છદ પેશીના બનેલા હોય છે. એટલા માટે ઉપરની ચામડી જે છે એ મૃત બની જાય છે. ક્યારેક આપણા શરીરની અંદર પણ ચામડી કોરી પડી જાય અને હાથની ચામડી ઉખડી જાય છે. તો આવું થવાનું કારણ કે સ્તૃત અધિચ્છદ પેશીના જે કોષો છે એ નીચેની આધાર કલામાંથી નવા કોષો જેમ જેમ ઉપર આવતા જાય એમ ઉપરના કોષો મૃત થતા જાય અને એ ખરી પડે છે. અન્નનળીના એમાં ભાગમાં પણ જોવા મળે છે. એનું મુખ્ય કાર્ય નીચે આવેલા ભાગોનું રક્ષણ આપવાનું છે. એટલે એ રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે. તો આ આપણે પેશીઓ વિશે થોડો પરિચય મેળવ્યો.